વડોદરા જિલ્લાના પાદરા તાલુકા પંચાયતની મળેલી સામાન્ય સભામાં સભ્યો દ્વારા ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવતા સભા તોફાની બની હતી. પાદરા તાલુકા પંચાયતના સભાખંડમાં સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં વડોદરાના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ત્યારબાદ શરૂ થયેલી સભામાં સભ્યો દ્વારા સરકાર દ્વારા સરકારી ખર્ચે ગામોમાં બનાવવામાં આવેલ શૌચાલયમાં વ્યાપક ભ્રષ્ટાચાર આચરાયા હોવાનો મુદ્દો ઉપસ્થિત કરતા આ સભામાં ગરમાટો આવી જવા પામ્યો હતો. તો રજૂઆત કરવાનું દરેક સદસ્યને હક હોય છે અને તે સદસ્ય જે
રજૂઆત કરી કે ભાઈ અમારા આપણે લેખિતમાં ભૂલ હતી, તો એમને કીધું કે ભાઈ આ રીતે ફરી ભૂલ ન થાય એવું આપણે યોગ્યતા રાખજો. અને જે શૌચાલયની વાત પિયુષભાઈએ કરી તેની યોગ્ય તપાસ થશે અને એ તપાસમાં જે તે અધિકારી આવશે તેને ઘર ભેગો કરવામાં આવશે. પંચાયતની સામાન્ય સભા 11:30 કલાકે બોલાવી હતી. સભામાં એજન્ડા પ્રમાણે તમામ કામો હાથ ધર્યા છે, પરંતુ પ્રમુખ સાહેબે જે ખાસ મુદ્દો આજે લીધો છે દલિત વર્ગોના ઉત્થાન માટેના અને એઓના વિસ્તારમાં દલિત વિસ્તારમાં વિકાસના કામો માટે તાલુકા પંચાયતની સામાન્ય સભાએ 100 કરોડમાંથી ₹10 લાખ ખાસ ફાળવી અને સામાજિક ન્યાય સમિતિ અને સામાજિક ન્યાય સમિતિના સભ્યો દ્વારા સૂચિત દેવા કામો દલિત વર્ગના વિસ્તારમાં વિકાસના કામ નક્કી કરવા માટે ₹10 લાખ ફાળવ્યા છે. પિયુષભાઈની રજૂઆત હતી શૌચાલયની, એ જોઈ લઈએ છે. કારણ કે મને ખ્યાલ છે ત્યાં સુધી એ નરેગાના શૌચાલયની રજૂઆત કરેલ છે, તેમ છતાંય વિગતવાર હું તલાટીકા મંત્રી પાસે અહેવાલ માંગી લઈશ.